સુરતના સરથાણામાં સ્ટન્ટના વિડીયો બનાવવાના શોખીન 13 વર્ષના કિશોરની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી। 8મા ધોરણમાં ભણતો મિત વિડીયો સોશિયલ મીડિયા પર મૂકતો હોવાથી માતાએ મોબાઈલ લઈ લીધો હતો। જાતે ફાંસો ખાધો કે ગળામાં દુપટ્ટો ફેરવાયો એ રહસ્ય। પીએમ રિપોર્ટ મુજબ મોતનું કારણ ફાંસો છે। પરિવાર કહે છે છેલ્લા 1 વર્ષમાં મિતે 500 વિડીયો બનાવ્યા હતા। સરથાણામાં સ્ટન્ટના વિડીયો બનાવવાના શોખીન 13 વર્ષના કિશોરની ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેના ઘરની ગેલેરીમાંથી લાશ મળી હતી। ધોરણ 8માં ભણતા મીતે જાતે ફાંસો ખાધો કે ગળામાં દુપટ્ટો ફેરવાયો એ હજુ રહસ્ય છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે મોતનું કારણ ફાંસો સ્પષ્ટ થયું હોવાનું પોલીસે જણાવ્યું છે। મિસ સ્ટન્ટ સહિતના ડાન્સના વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર સતત અપલોડ કર્યા કરતો હોવાથી તેની માતાએ તેની પાસેથી મોબાઈલ લઈ લીધો હતો અને આ પછી ઘટના બની હોવાનું પીઆઈ એમ કે ગુર્જરે જણાવ્યું હતું। ઘરની બાલ્કનીમાં મિતની ફેવરિટ જગ્યા હતી। છેલ્લા 5-1 વર્ષથી તેને સમય મળે બાલ્કનીમાં જ રમતો અને સ્ટન્ટ કરતો હતો। છેલ્લા 1 વર્ષમાં મિતે 500 જેટલા વિડીયો બનાવ્યા હશે। ઘરની બાલ્કની મિતની ફેવરિટ જગ્યા હતી। છેલ્લા 5-1 વર્ષથી તેને સમય મળે બાલ્કનીમાં જ રમતો અને સ્ટન્ટ કરતો। છેલ્લા 1 વર્ષમાં મિતે 500 જેટલા વિડીયો બનાવ્યા હશે। મૂળ અમરેલી જિલ્લાના કેરાડા ગામના વતની અસિન લક્ષ્મણભાઈ વિરડિયા હાલમાં સરથાણાની માનસરોવર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે। પરિવારમાં પત્ની અનસુયા, દીકરી હેની ઉર્ફે હેતુ અને નાનો દીકરો મિત 13 વર્ષ છે। અશ્વિનભાઈ ઉધનામાં એમ્બ્રોઇડરી ટેક્સટાઇલનું ખાતું ચલાવે છે। મિત હાલ ધોરણ 8માં અભ્યાસ કરતો હતો। હાલ લોકડાઉન અને વેકેશન હોવાથી ઘરે જ રહેતો હતો। મિતને સ્ટન્ટ કરવાનો, ડાન્સ કરવાનો, ગીતો ગાવાનો ખૂબ જ શોખ હતો। તે બોક્સિંગ કરતો હોય તે રીતે દિવાલને મુક્કા મારતો રહેતો હતો। ફાંસો ખાધો કે ભૂલમાંથી લાગ્યો એ રહસ્ય। આ પ્રવૃત્તિઓનો તે વિડીયો બનાવી સોશિયલ પ્લેટફોર્મ પર અપલોડ કરતો હતો। મંગળવારે સાંજે પણ તે ઘરેની ગેલેરીમાં સ્ટન્ટ કરતો હતો। સાંજે 7 વાગ્યા સુધી તે ઘરમાં ન આવતા બહેન હેની તેને જોવા ગેલેરીમાં ગઈ હતી। પહેલી નજરે ભાઈ બેસેલો હોય એવું જણાયું હતું, પરંતુ નજીક જઈને જોતા તે ફાંસો લાગેલી હાલતમાં હતો। ગેલેરીમાં 5-1 ફૂટ ઉપર લાગેલા ખીલાને પટ્ટા જેવી દોરી બાંધેલી હતી। તેને તાત્કાલિક સુરત ડાયમંડ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો। મિતને સ્ટન્ટનો શોખ હતો। પિતા મિતના પિતા જણાવે છે કે તેને સ્ટન્ટ કરવાનો બહુ શોખ હતો, ડાન્સ કરવાની એક તક જવા દેતો ન હતો। આવી રીતે ફાંસો લાગ્યો એ માનવામાં નથી આવતું, કંઈ કહી શકાય નહીં, કોઈના પર શંકા નથી, અમે તો જાણે સર્વસ્વ ગુમાવી દીધું છે। મિતની ગરદન ઝૂકી ગઈ હતી। વાલીઓ માટે રેડ સિગ્નલ, બાળકોની પ્રવૃત્તિ મોનિટર્ડ કરવી જરૂરી। ડૉક્ટર મુકુલ ચોકસી સાયકિયાટ્રિક સાયકોલોજીમાં મનુષ્યની સુપુષ્ટ ઈચ્છાઓમાં બે પરસ્પર વિરોધી એવી ઈચ્છાઓનું વર્ણન છે। પહેલી છે ઇરોસુર્ફે જીજીવિકા અર્થાત જીવવાની લાલસા, અને બીજી છે થેનેટોસુર્ફે મૃત્યુ પામવાની ઈચ્છા અર્થાત મુમૂર્ષા। આ બંને અજાગ્રસ્ત ઈચ્છાઓ જીવનભર અલગ અલગ સ્વરૂપે પ્રગટ થતી રહે છે। જેમ કે થેનેટોસ વધારે હોય તે વ્યક્તિ વ્યસન જોખમી લાઇફસ્ટાઇલ યા જીવટોસનના સ્ટન્ટ કરતી રહે છે, ક્યારેક મુમૂર્ષા એનું કામ કઢાવી લે છે। એપ્રિસિએશના મળવાથી તેમને આનંદ મળે છે। તરુણમાં જોમ સાહસી વૃત્તિ કશુંક નવું કરવાની તીવ્ર ઉત્કંઠના હોય છે, એમાં ગ્લેમર વર્લ્ડના રોલ મોડલ ભળે છે। વળી તેમની પાસે હાથ વગર ડિજિટલ ટૂલ્સ હોય છે। શરૂ શરૂમાં ટાઈમપાસ જેવા લાગતા સ્ટન્ટ ક્યારેક ખૂબ એપ્રિએશન મળવાની, આનંદ પ્રાપ્તિનો અને ઈગો પ્રેમ્પરિંગનો સોર્સ બની થઈ શકે છે। અને જો આ પ્રવૃત્તિઓ સંયમિત મોનિટર્ડ રેગ્યુલાઇઝ રસ્તે વધવાને બદલે મેનેજર રિસ્ક ટેકિંગ બિહેવિયર બનીને આગળ વધે તો આવી કરુણાતક સર્જાય છે। આવા કરુણ અકસ્માતનો ભલે જ વલ્લે બને છે, પણ વાલીઓ માટે રેડ સિગ્નલ જેવું બની રહે છે। તરુણને ઓવર સ્પ્રેડ, ઓવર સ્પ્લેરિંગ ન કહી શકાય તેવી ટોટલી નિગ્લેક્ટેડ, લિબરેટેડ, અનમોટિવેટેડ પણ ન રાખી શકાય। આ બંને વચ્ચેનું સંતુલન જેટલું ડેલિકેટ અને ડિફિકલ્ટ ટુ પ્રેક્ટિસ હોય છે। સ્ટન્ટ ક્યારેય થ્રિલને બદલે કિલ કરી નાખે ત્યારે બધાને હચમચાવી નાખે છે। ब्यूरो रिपोर्ट, स्पीड न्यूज 17, हरमेश सत्यनी साथे।